આર્થિક આયોજન છે ઓગણીસો પચાસમાં સલાહકારી યોજના બોર્ડની ભલામણથી બરાબર કયા બોર્ડની ભલામણથી તો કે ભાઈ પંદર માર્ચ ઓગણીસો પચાસના રોજ પંદર ત્રણ ઓગણીસો પચાસ આયોજન પંચની સ્થાપના થઈ આયોજન પંચની સ્થાપના માટે કયા બોર્ડની ભલામણ હતી હા ઓગણીસો પચાસ પંદર માર્ચ ઓગણીસો પચાસ સાચું છે દુદાભાઈ વિજયભાઈ તો પંદર માર્ચ ઓગણીસો પચાસના રોજ પંદર ત્રણ ઓગણીસો પચાસ પંદર માર્ચ ઓગણીસો પચાસના રોજ આયોજન પંચની સ્થાપના થઈ પણ કોની ભલામણથી થઈ ભાઈ ઓગણીસો પચાસ ના સલાહકારી યોજના બરાબર સલાહકારી યોજના બોર્ડ સલાહકારી આ આયોજન ની સ્થાપના થઈ સલાહકારી એ રીતે તમારા પ્રશ્નની ચર્ચા આપણે પછી કરશું અત્યારે આપણે એ બાબતે કોઈ ચર્ચા કરવાનો મિનિંગ નથી બરાબર છે અધ્યક્ષ કોણ હતા તો કે ભાઈ આર્થિક આયોજન જે છે એના અધ્યક્ષ કોણ હતા તો કે અધ્યક્ષ હતા અહીંયા જવાહરલાલ નહેરુ બરાબર જવાહરલાલ નહેરુ આયોજન પંચના સ્થાપક ગણાય છે અને એના અધ્યક્ષ ગણાય છે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને આયોજન પંચની શરૂઆત થઈ અને એના ઉપાધ્યક્ષ તરીકે કોણ હતા તો કે ભાઈ ઉપાધ્યક્ષ ગુજરાતી હતા અને એમનું નામ હતું ગુલઝારીલાલ નંદા બરાબર ગુલઝારીલાલ નંદા બરાબર દેશના સૌ પ્રથમ કાર્યકારી વડાપ્રધાન તરીકે રહ્યા છે બરાબર એક્ટિંગ પીએમ તરીકે રહ્યા છે ગુલઝારીલાલ નંદા અને જવાહરલાલ નહેરુ બરાબર એમની આગેવાનીમાં આયોજન પંચ શરૂ થયું જવાહરલાલ નહેરુ અધ્યક્ષ બન્યા ગુલઝારીલાલ નંદા છે એ એના ઉપાધ્યક્ષ બન્યા હવે જે આયોજન પંચ છે એને શું કરવાનું હતું તો કે ભાઈ આયોજન પંચે દેશમાં આર્થિક આયોજન કરવાનું હતું દેશમાં આર્થિક આયોજન હવે આર્થિક આયોજન માટે એમણે શું કર્યું તો કે ભાઈ એમણે પંચવર્ષીય યોજના બનાવી બરાબર પ્લાનિંગ કમિશને શું બનાવ્યું પંચવર્ષીય યોજનાઓ પાંચ પાંચ વર્ષની આર્થિક યોજનાઓ બનાવવાનું નક્કી કર્યું કે ભાઈ પાંચ વર્ષની આપણે યોજના બનાવીએ અને એને અમલમાં મૂકીએ અને એમાં આપણે દેશને આર્થિક રીતે પગભર બનાવવા માટેના પ્રયત્નો કરીએ તો આપણે ત્યાં કુલ એક થી બાર કુલ બાર પંચવર્ષીય યોજના અત્યાર સુધી બની બરાબર અને સાત વાર્ષિક યોજનાઓ બની યોજના અવકાશ કહે છે આ વાર્ષિક યોજનાઓ શું કહે છે યોજના અવકાશ એટલે કે જે વખતે પંચવર્ષીય યોજનાઓ નથી એ વર્ષે આપણે એક એક વર્ષની યોજનાઓ બનાવી જેને આપણે યોજના અવકાશનો સમયગાળો પણ કહે છે અથવા વાર્ષિક યોજના પણ કહે છે અથવા રોલિંગ પ્લાન કહે છે શું કહે છે રોલિંગ પ્લાન બરાબર મોરારજી દેસાઈ એને રોલિંગ પ્લાન નામ આપ્યું હતું રોલિંગ પ્લાન તો આ રોલિંગ પ્લાન અથવા વાર્ષિક યોજના પણ આપણે ત્યાં સાત આવી છે અને કુલ બાર પંચવર્ષીય યોજનાઓ આવી છે તો આપણે હવે કુલ બાર પંચવર્ષીય યોજનાનો અભ્યાસ કરવો છે દેશની અંદર આવેલી કુલ બાર પંચવર્ષીય યોજનાઓ એની અંદર આપણે શરૂઆત કરીશું પહેલી પંચવર્ષીય યોજના પ્રથમ પંચવર્ષીય યોજનાનું મોડેલ કોણે તૈયાર કર્યું હતું તમારે મને કોમેન્ટ કરવાનું છે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે આપણી બરાબર પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ તો પહેલી એપ્રિલ ઓગણીસો ને એકાવન બરાબર પહેલી એપ્રિલ ઓગણીસો એકાવન થી પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ થાય છે અને એકત્રીસ માર્ચ ઓગણીસો છપ્પનના રોજ પહેલી પંચવર્ષીય યોજના પૂરી થાય છે એકત્રીસ માર્ચ ઓગણીસો ને છપ્પનના રોજ પ્રથમ પંચવર્ષી યોજના પૂરી થાય છે અને એનું મોડલ કોણ તૈયાર કરે છે તો પહેલી પંચવર્ષી યોજનાનું જે મોડલ છે આપણું હેરોડ ડોમર મોડલ કહે છે શું કહે છે હેરોડ ડોમર મોડલ બરાબર કોમર નહીં પણ અહીંયા ડોમર હેરોડ ડોમર મોડલ ડોમર હેરોડ ડોમર મોડેલ પ્રથમ પંચવર્ષીય યોજના આપણે પેલા જોવી છે પહેલી પંચવર્ષીય યોજના આપણી કેવી હતી તો એના વિશે વાત કરવી છે તો પ્રથમ પંચવર્ષીય યોજના આપણી જે છે બરાબર ક્યારે શરૂ થઈ તો તમામ પંચવર્ષીય યોજના પહેલી એપ્રિલે શરૂ થાય પહેલી એપ્રિલ ઓગણીસો એકાવનના રોજ શરૂ થઈ પહેલી એપ્રિલ ઓગણીસો એકાવનના રોજ શરૂ થઈ ક્યારે પૂરી થઈ તો કે ભાઈ એકત્રીસ માર્ચ ઓગણીસો ને છપ્પનના રોજ પૂરી થઈ એકત્રીસ માર્ચ ઓગણીસો ને છપ્પનના રોજ પહેલી પંચવર્ષીય યોજના પૂરી થઈ બરાબર તો પહેલી હેરોડ ડોમર મોડલ છે એમનું આ મોડલ ઉપર આપણે પંચવર્ષીય યોજના પહેલી તૈયાર કરી હવે આ પ્રથમ પંચવર્ષીય યોજના સફળ થઈ કે નિષ્ફળ થઈ તો કે ભાઈ બે પોઈન્ટ એકનો આપણને વૃદ્ધિલક્ષ આપ્યો હતો પ્રથમ પંચવર્ષીય યોજનામાં બે પોઈન્ટ એકનો વૃદ્ધિ લક્ષ આપ્યો તો આપણને ત્રણ પોઈન્ટ પાંચ વૃદ્ધિ લક્ષ મળ્યો એટલે કે આપણે જીડીપી ગ્રોથ રાખો તો બે પોઈન્ટ એક એચિવ કરવાનો ત્રણ પોઈન્ટ પાંચ મળ્યો એટલે પ્રથમ પંચવર્ષીય યોજના કેવી થઈ પ્રથમ પંચવર્ષીય યોજના દેશની અંદર સફળ રહી બરાબર બે પોઈન્ટ પાંચનું હતું અને કેટલો એચિવ કર્યો ત્રણ પોઈન્ટ પાંચ આપણને પ્રાપ્ત થયો એટલા માટે આપણી પ્રથમ પંચવર્ષીય યોજના કેવી રહી સફળ રહી ઓગણીસો ને એકાવનથી ઓગણીસો છપ્પન સુધી પ્રથમ પંચવર્ષીય યોજના ચાલે છે અને કૃષિ અને સિંચાઈ શેના ઉપર આપણે ભાર મૂકીએ છીએ તો પ્રથમ પંચવર્ષી યોજનામાં કૃષિ અને સિંચાઈ ઉપર ફોકસ કરવામાં આવે છે આ જ પંચવર્ષી યોજના દરમિયાન કઈ મહત્વની ઘટના બની તો કે દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી બરાબર આની પહેલા આપણે ત્યાં બંધારણ સભા દ્વારા જે નક્કી કરવામાં આવ્યા એ હોદ્દેદારો હતા હવે દેશની અંદર પ્રથમ સામાન્ય ચૂંટણી થાય છે એમાં કોની વિજય થાય છે પ્રથમ સામાન્ય ચૂંટણી ઓગણીસો એકાવનની અંદર શરૂ થાય છે બરાબર ઓક્ટોબર ઓગણીસો એકાવનમાં અને ફેબ્રુઆરી ઓગણીસો બાવનમાં પૂરી થાય છે ઓગણીસો બાવનમાં પૂર્ણ થાય છે આપણી પ્રથમ સામાન્ય ચૂંટણી એકાવનમાં શરૂ થાય બાવનમાં પૂર્ણ થાય આ પ્રથમ સામાન્ય ચૂંટણી છે એની અંદર કોનો વિજય થાય છે તમારે મને કોમેન્ટ કરવાની આ જ આપણી પ્રથમ પંચવર્ષી યોજના છે એની અંદર આપણે ત્રણ ડેમ બનાવ્યા ભાખરા નાગર ડેમ હીરાકુંડ ડેમ અને દામોદર ઘાટી પરિયોજના આ ત્રણ ડેમ આપણે સિંચાઈને પ્રાધાન્ય આપવા માટે કારણ કે કૃષિ અને સિંચાઈ આનું મુખ્ય લક્ષ્ય હતું તો આપણે ત્રણ ડેમ બનાવે એમાં પહેલો ડેમ છે બરાબર ભાખરા નાગલ ડેમ કઈ નદી ઉપર બનાવ્યો તમારે મને કોમેન્ટ કરવાનું ક્યાં બનાવ્યો કયા રાજ્યમાં ડેમ કઈ નદી ઉપર બનાવ્યો દામોદર ઘાટી ડેમ કઈ નદી પર બનાયો અને કયા રાજ્યમાં બનાયો હા પ્રથમ સામાન્ય ચૂંટણીની અંદર કોંગ્રેસનો ભવ્ય વિજય થાય છે બરાબર કોંગ્રેસ જે પક્ષ છે ત્રણસો ચોરાણું જેટલી બેઠકો મળે છે અને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન તરીકે મિત્રો ફરી એકવાર આપણે ત્યાં દેશમાં ચૂંટણી જીતી અને ચાચા નહેરુની નિમણૂંક થાય છે બરાબર પહેલીવાર તો આપણે કોંગ્રેસની બંધારણ સભા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા જવાહરલાલ નહેરુને એટલે કે કોંગ્રેસના જે જે તે વખતના કાર્યકારી સભ્યો હતા એમના દ્વારા આમ તો પસંદગી મોટા ભાગના સભ્યોની હતી દેશના વડાપ્રધાન બનાવવા માટે સરદાર પટેલની પણ જે તે વખતે ગાંધીજીની ઈચ્છા એવી હતી કે ભાઈ જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બને અને ત્યારે સરદાર પટેલે વડાપ્રધાન પદ પણ ત્યાગ કરી દીધો કે ભાઈ કાંઈ વાંધો નહીં બાપુ તમારી ઈચ્છા નહેરુની છે તો નહેરુને વડાપ્રધાન બનાવો અને ચાચા નહેરુ દેશના વડાપ્રધાન બને છે બંધારણ સભા દ્વારા ત્યાર પછી એકાવન બાવનની સામાન્ય ચૂંટણીમાં વિજય થઈ અને ચાચા નહેરુ ફરી એકવાર ચૂંટાઈને વડાપ્રધાન તરીકે આવે છે વેરી ગુડ કોંગ્રેસનો વિજય થાય છે હા ભાખરા નાગર છે સતલજ નદી ઉપર છે પંજાબની અંદર બરાબર સતલજ નદી ઉપર પંજાબ અને થોડો ભાગ એનો છે હિમાચલ પ્રદેશમાં ભાખરા નાગલનો થોડો ભાગ ક્યાં છે હિમાચલમાં છે બરાબર ભાખરાનો ભાગ હિમાચલમાં છે નાગલનો ભાગ પંજાબમાં છે હીરાકુંડ ડેમ મહાનદી ઉપર છે ઓરિસ્સામાં હીરાકુંડ ડેમ કઈ નદી ઉપર છે મહાનદી ઉપર છે અને કઈ જગ્યાએ છે મહાનદી તો કે ભાઈ ઓરિસ્સાની અંદર મહાનદી ઉપર હીરાકુંડ ડેમ છે દામોદર ઘાટી યોજના ક્યાં છે તો કે ભાઈ દામોદર નદીને પશ્ચિમ બંગાળનો શોક કે છે દામોદર નદીને કોનો શોક કહે છે પશ્ચિમ બંગાળમાં પૂર લાવતી પશ્ચિમ બંગાળનો શોક કહેવાતી જે રીતે કોશીને આપણે બિહારનો શોખ છે એ રીતે દામોદર પશ્ચિમ બંગાળનો શોખ હતી એટલે પશ્ચિમ બંગાળની અંદર આની ઉપર એક ડેમ બનાવવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં દામોદર ઘાટી ડેમ બરાબર હા હીરાકુંડ ડેમ છે મહાનદી ઉપર છે બરાબર ભાર્ગવભાઈ હીરાકુંડ ડેમ મહાનદી ઉપર ઓરિસ્સામાં આ ભારતનો સૌથી લાંબો ડેમ છે હીરાકુંડ ડેમ ભારતનો કેવો ડેમ છે સૌથી લાંબો પછી આ ભાખરા નાગલ ડેમ છે ને સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ ભારતમાં સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતો ડેમ કયો છે તો સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ ધરાવતો ડેમ ભાખરા નાગલ છે બરાબર ફ્લેટ ડેમ છે સીધું જ પાણી નીચે પડે છે સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટી ફોર્સ ધરાવતો ડેમ છે આ સૌથી ભાવ હીરાકુંડ સૌથી લાંબો ડેમ છે અને આ દામોદર પશ્ચિમ બંગાળનો શોક કહેવાય છે અને દામોદર નદી ઉપર પશ્ચિમ બંગાળમાં આપણે ડેમ બનાવ્યો તો આ રીતે આપણે ત્યાં બરાબર છે જે ડેમ છે ત્રણ ડેમ બન્યા પ્રથમ પંચવર્ષી યોજનાની અંદર કયા ત્રણ ડેમ બન્યા ભાખરા નાગલ હીરાકુંડ અને દામોદર ઘાટી યાદ રાખવાનું છે આ જ વર્ષમાં ઓગણીસો ત્રેપનમાં માં યુજીસી ની સ્થાપના થઈ જો યુજીસી ની સ્થાપના કોણે કરી ઓગણીસો ત્રેપનમાં માં માં સ્થાપના થઈ પણ એને વૈધાનિક દરજ્જો ઓગણીસો છપ્પનમાં મળ્યો યુજીસીને વૈધાનિક રીતે સંસ્થા એક વૈધાનિક સંસ્થા યુજીસી એક્ટ ઓગણીસો છપ્પનમાં બન્યો એટલે ઓગણીસો માં એને વૈધાનિક દરજ્જો મળ્યો પણ ઓગણીસો ત્રેપનમાં કઈ સમિતિની ભલામણને કારણે આપણે યુજીસીની સ્થાપના કરવી પડી યુજીસીની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી આ યુજીસી સ્થાપવું યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એવું સ્થાપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી કે ભાઈ દેશની અંદર ઉચ્ચ શિક્ષણ માટે યુજીસીની જરૂરિયાત છે એવી ભલામણ કઈ સમિતિએ કઈ રીતે તમારે મને કોમેન્ટ કરવાનું છે ઓગણીસો ત્રેપનમાં કોના હસ્તે યુજીસીની સ્થાપના કરવામાં આવી તો કે ભાઈ ઓગણીસો ત્રેપનની અંદર આપણા દેશના પ્રથમ શિક્ષણ મંત્રી દેશના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા દેશના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા મને કોમેન્ટ કરો તો દેશના પ્રથમ એજ્યુકેશન મિનિસ્ટર મોલાના અબ્દુલ કલામ આઝાદ બરાબર છે મોલાના આઝાદ એમના દ્વારા અહીંયા શિક્ષણ મંત્રી દ્વારા યુજીસીની સ્થાપના કરવામાં આવે છે ઓગણીસો ત્રેપનમાં અને એને વૈધાનિક સંસ્થાનો દરજ્જો ઓગણીસો છપ્પનમાં મળે છે હા ઓગણીસો અડતાલીસમાં રચાયેલી રાધાકૃષ્ણન સમિતિ ઓગણીસો અડતાલીસ ઓગણપચાસમાં આપણા પ્રથમ શિક્ષણ જે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બરાબર એમની આગેવાનીમાં રાધાકૃષ્ણન સમિતિ રાધાકૃષ્ણન સમિતિ કે જેને ઉચ્ચ શિક્ષણ સમિતિ આપણે કહીએ છે હાયર એજ્યુકેશન માટે બની હતી તો એમના દ્વારા મિત્રો યુજીસીની સ્થાપના માટેની ભલામણ થાય છે અને યુજીસીની સ્થાપના આપણે કરીએ છીએ કોના હસ્તે મૌલાના અબ્દુલ કલામ આઝાદ કે જેમનો જન્મદિવસ આપણે શિક્ષણ દિન તરીકે ઉજવીએ છીએ આમનો જન્મદિવસ જેમણે ભલામણ કરી એમના જન્મદિવસને આપણે શિક્ષણ દિન કહી છે શિક્ષક દિન પાંચ સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિન કહી છે તો આમનો જે જન્મ દિવસ છે પ્રથમ શિક્ષણ મંત્રીનો અગિયાર નવેમ્બર અગિયાર નવેમ્બરને આપણે શું કહે છે શિક્ષણ દિન કહે છે શિક્ષણ દિન ઓલો શિક્ષક દિન અને આ શિક્ષણ દિન પ્રથમ શિક્ષણ મંત્રીના જન્મ દિવસને શિક્ષણ દિન તરીકે ઉજવીએ છીએ અગિયાર નવેમ્બર બરાબર તો આ રાધાકૃષ્ણ સમિતિની ભલામણ હિસાબે આપણે યુજીસીની સ્થાપના ઓગણીસો ત્રેપનમાં કરી છે મૌલાના અબ્દુલ કલામ આઝાદના હસ્તે અને એ જ યુજીસીને ને વૈધાનિક સંસ્થાનો દરજ્જો ઓગણીસો છપ્પનમાં આપણે આપીએ છીએ બીજી પંચવર્ષીય યોજના દરમિયાન હવે તો કે અહીંયા મોંઘવારી કાબુમાં લેવી એવું પણ આપણે એક વિશેષતા હતી આ હેરોડ ડોમર મોડલમાં કે શું કરવું તો મોંઘવારી કાબુમાં લેવી ત્યાર પછી કૃષિ અને સિંચાઈનો વિકાસ કરવો એવી પણ આપણે ત્યાં વાત હતી અને સામુદાયિક વિકાસ કાર્યક્રમ જો પ્રથમ પંચવર્ષી યોજનાની અંદર એક કાર્યક્રમ શરૂ થયો સામુદાયિક વિકાસ કાર્યક્રમ શા માટે શરૂ કરવામાં આવ્યો સામુદાયિક વિકાસ કાર્યક્રમ આપણે ત્યાં આ સીડીપી કહેવાય અને શું આપણે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ શું કામ શરૂ કરવામાં આવ્યો કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ માં અને આ સામુદાયિક વિકાસ કાર્યક્રમ સફળ જાય છે કે નિષ્ફળ જાય છે તમારે મને કોમેન્ટ કરવાની છે સામુદાયિક વિકાસ કાર્યક્રમ સફળ થાય છે કે નિષ્ફળ થાય છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે ઓગણીસો ને બાવનની ની અંદર પ્રથમ પંચવર્ષી યોજનાની અંદર આપણે સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરીએ છીએ તો આ સામુદાયિક વિકાસ કાર્યક્રમ શા માટે શરૂ કરીએ છીએ તો કે ભાઈ દેશની અંદર ગામડાઓનો વિકાસ થાય બરાબર દેશના આપણે બંધારણની અંદર કોઈ ગામડાઓ માટે બંધારણીય દરજ્જો આપ્યો નહોતો તો ગામડાઓ જે છે એ તો દેશની અંદર દેશનું જે છે એ નીમકી હડ્ડી કહેવાય બરાબર એટલે કે દેશની અંદર બેકબોન છે ભારત કેવી ગ્રામ્ય અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે એટલે ગામડાઓનો બનેલો દેશ છે બરાબર તો આપણા દેશની અંદર ગામડાઓના વિકાસ માટે આપણે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ લઈએ છીએ અને આ કાર્યક્રમ નિષ્ફળ જાય છે કેવો જાય છે આ કાર્યક્રમનું અમલીકરણ છે એ સરકારી અધિકારીઓએ કરાવવાનું હતું એટલે આ કાર્યક્રમ નિષ્ફળ જાય છે સામુદાયિક વિકાસ કાર્યક્રમ છે એ કેવો જાય છે તો કે ભાઈ નિષ્ફળ જાય છે બરાબર હા વેરી ગુડ મહેન્દ્રભાઈ વિજયકુમાર તો સામુદાયિક વિકાસ કાર્યક્રમ છે એ આપણો નિષ્ફળ રહે છે અને આપણી પ્રથમ પંચવર્ષી યોજના છે ઓગણીસો એકાવન થી છપ્પન નો સમયગાળો અહીંયા પૂરો થાય છે અને હવે આપણે બીજી પંચવર્ષી યોજના શરૂ કરીએ તો હવે બીજી કરીએ તો બીજી યોજના જે છે એ આપણે ત્યાં જવાહરલાલ હતા બીજી પંચવર્ષી યોજના દરમિયાન અને જવાહરલાલ નહેરુની ની આગેવાની માં ઓગણીસો છપ્પન થી ઓગણીસો એકસઠ બરાબર અહીંયા તમારે કેવું ગણવાનું હતું કે ભાઈ પહેલી એપ્રિલ ઓગણીસો છપ્પન બરાબર પહેલી યોજનામાં હતો સમયગાળો માર્ચ માર્ચ સુધી એપ્રિલ બીજી અને એકસઠ એ પૂરું બરાબર પહેલી એપ્રિલ ઓગણીસો છપ્પન તમામ પંચવર્ષ યોજના તમારે સમયગાળો આ રીતે ગણવાનો પહેલી એપ્રિલ થી એકત્રીસ માર્ચ હા તો હવે આપણી જે આ પંચવર્ષીય યોજના છે બીજી જવાહરલાલ નહેરુની આગેવાનીમાં બીજી પંચવર્ષીય યોજનાની અંદર તો કે ભાઈ આની અંદર આપણે ચાર પોઈન્ટ પાંચનો વૃદ્ધિ લક્ષ્ય હતો અને ચાર પોઈન્ટ બે મેળવો એટલે આ પંચવર્ષીય યોજના કેવી રહી તો કે ભાઈ આમ એવરેજ રહી બરાબર છે નિષ્ફળ એ ના કહી શકાય અને એટલી બધી પાવરફુલ એ ના કહી શકાય પણ ટૂંકમાં આપણે જે ટાર્ગેટ હતો એની નજીક પહોંચી ગયા તો આ જવાહરલાલ નહેરુની આગેવાનીમાં બીજી પંચવર્ષી યોજના બરાબર છે હવે બીજી પંચવર્ષી યોજનાની અંદર શું થાય છે તો કે ભાઈ આ પંચવર્ષી યોજનાની અંદર મોડેલ હોય છે પીસી મહાલનો બીસ આ પ્રશ્ન એકવાર જીપીએસસી પૂછેલો છે પીસી મહાલનો બીસ બરાબર છે આ પીસી મહાલનો બીસ મોડેલ બીજી પંચવર્ષી યોજનાની અંદર આપવામાં આવે છે પીસી મહાલનો બીસ તો બીજી પંચવર્ષી યોજનાનું કયું મોડલ હતું તો પીસી મહાલનો બીસ મોડલ હતું બરાબર આપણા મહાન અર્થશાસ્ત્રી છે અને એમની આગેવાનીમાં આપણે રાષ્ટ્રીય વિકાસ માટેની સમિતિ બનાવેલી છે પીસી મહાલનો બીસ તો પીસી મહાલનો બીસ મોડલ બરાબર છે હા એક ચારથી શરૂ થાય પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચે પૂરી થાય બરાબર છે વેરી ગુડ હવે તમને બધાને આઈડિયા આવી ગયો છે તો આ બીજી પંચવર્ષી યોજનાની અંદર આપણે સેના ઉપર ભાર મૂકો મેઇન તો ભારે ઉદ્યોગના વિકાસ મેઇન બીજી પંચવર્ષી યોજનાની ઉપર સેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તો કે ભાઈ આપણે હેવી ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ કરવું હતું બીજી પંચવર્ષી યોજનાની અંદર આપણે ભારે ઉદ્યોગના ઉપર ભાર મૂકો બરાબર એટલે કે ખરેખર આપણે હજી કૃષિનો યોગ્ય વિકાસ નથી કરી કારણ આપણે ઉદ્યોગની પાછળ પડ્યા આ પંચવર્ષી યોજનાની અંદર આપણે ભારે ઉદ્યોગ ઉપર ભાર મૂક્યો પણ હજી કૃષિ આપણી ડેવલપ થઈ નથી અને એમાં પાછા આ પંચવર્ષી યોજનાની અંદર આપણે શું થાય છે તો કે આ યોજનાની અંદર આપણે લોખંડ પોલાદ અને ખાતર ઉદ્યોગનો વિકાસ કરવા ઉપર ભાર મૂક્યો લોખંડ પોલાદના ઉદ્યોગ માટે આપણે ત્રણ કારખાના નાખ્યા લોખંડ પોલાદ અને ખાતર ઉદ્યોગનો વિકાસ કરવાનું આપણે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ અને આપણા જે સ્ટીલ આયર્ન ઇન્ડસ્ટ્રીઝ છે એના ઉપર ભાર મૂક્યો એમાં આપણે ત્રણ પ્લાન્ટ નાખ્યા લોખંડ પોલાદના એક દુર્ગાપુર નાખ્યો પશ્ચિમ બંગાળની અંદર દુર્ગાપુર જે બ્રિટનની મદદથી નાખ્યો એક ભીલાઈ નાખો ભીલાઈ કર્ણાટકની અંદર જે રશિયાની મદદથી નાખ્યો અને રાઉરકેલા નાખો જે ઓરિસ્સાની અંદર જર્મનીની મદદથી નાખો તો ભારે ઉદ્યોગના ત્રણ કારખાના બીજી પંચવર્ષી યોજના દરમિયાન ક્યાં શરૂ થયા તો દુર્ગાપુર ભીલાય અને રાઉરકોલા દુર્ગાપુર ક્યાં આવ્યું તો દુર્ગાપુર પશ્ચિમ બંગાળમાં આવ્યું પશ્ચિમ બંગાળમાં કોની મદદથી તો બ્રિટનની મદદથી પછી ભીલાયનો પ્લાન્ટ ક્યાં આવ્યો કર્ણાટકામાં કોની મદદથી રશિયાની મદદથી અને રાઉરકેલા ઓરિસ્સાની અંદર તો કે બ્રિટનની મદદથી તો આ ત્રણ આપણે ત્યાં બધી યોજનાઓ તમારે યાદ નથી રાખવાની પણ એની મહત્ત્વની વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર આ યોજનામાંથી કેવો પ્રશ્ન પૂછાય છે તો ગઈ વખતે તમને હું કહું જીપીએસસીમાં પૂછાણો હતો કે બીજી પંચવર્ષી યોજનાનું મોડલ કોણે તૈયાર કર્યું આવો આવો પ્રશ્ન પૂછાય બેઝિક મહેન્દ્રભાઈ બીજી પંચવર્ષી યોજનાનું મોડલ કોણે તૈયાર કર્યું તો બીજી પંચવર્ષી યોજનાનું મોડલ પીસી માલનો વિશે તૈયાર કર્યું તો આટલું યાદ ના રહી જાય પહેલી પંચવર્ષી યોજનાનું મોડલ કોણે તૈયાર કર્યું તો પહેલી પંચવર્ષી યોજનાનું મોડલ હેરોડ ડોમરે તૈયાર કર્યું આટલું તો યાદ રહી જાય ને તો આમાંથી બેઝિક પહેલી પંચવર્ષી યોજનાની અંદર સેના ઉપર ભાર મૂક્યો તો પ્રથમ પંચવર્ષી યોજનામાં કૃષિ અને સિંચાઈ ઉપર ભાર મૂક્યો અને આપણે ત્રણ મોટા ડેમ બનાવ્યા બીજી પંચવર્ષી યોજનામાં સેના ઉપર ભાર મૂક્યો તો કે ભાઈ ભારે ઉદ્યોગ ઉપર ભાર મૂક્યો અને કયા ત્રણ બનાવ્યા તો કે ત્રણ મોટા લોખંડ પોલાદના કારખાના બનાવ્યા ક્યાં બનાવ્યા તો દુર્ગાપુર ભિલાઈ અને રાઉરકોલા દુર્ગાપુર પશ્ચિમ બંગાળમાં કોની મદદથી તો કે ભાઈ રશિયાની બ્રિટનની મદદથી ભિલાઈ તો કે કર્ણાટકામાં કોની મદદથી તો કે ભાઈ રશિયાની મદદથી અને રાઉરકેલા ક્યાં તો કે ભાઈ રાઉરકેલા કેલા ઓરિસ્સામાં કોની મદદથી તો કે ભાઈ અને રાઉરકેલા દુર્ગાપુર પશ્ચિમ બંગાળમાં ભિલાઈ કર્ણાટકમાં અને રાઉરકેલા ઓરિસ્સામાં બરાબર તો કે ભાઈ આ ત્રણ લોખંડ પોલાદના કારખાના આપણે શરૂ કર્યા બરાબર બ્રિટન રશિયા અને જર્મની બ્રિટન રશિયા અને જર્મનીની મદદથી આપણે આ ત્રણ કારખાના શરૂ કરીએ છીએ તો આ યાદ રાખવાના છે ત્યાર પછી ઓગણીસો ત્રેપનમાં જે યુજીસી શરૂ કરી હતી આ યુજીસી ઓગણીસો ત્રેપનમાં સંસ્થા શરૂ થઈ હતી હવે એને યુજીસી એક્ટ બની ગયો એટલે વૈધાનિક દરજ્જો મળ્યો ઓગણીસો છપ્પનમાં યુજીસી એક્ટ બન્યો કયો એક્ટ બન્યો યુજીસી એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ બન્યો ઓગણીસો છપ્પનમાં અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગને વૈધાનિક દરજ્જો મળ્યો અને ન્યૂ દિલ્હી ખાતે મિત્રો આ યુજીસી છે એનું હેડક્વાર્ટર આવેલું છે બહાદુર શાહ ઝફર માર્ગ ન્યૂ દિલ્હી ખાતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન શરૂ થઈ ગઈ બરાબર ભારતની અંદર વિશ્વવિદ્યાલયોને માન્યતા આપવા માટેની સંસ્થા શરૂ થઈ ગઈ બરાબર તો આ બહુ જ મહત્ત્વની સંસ્થા છે યુજીસી બરાબર અને હવે આ પંચવર્ષી યોજના બીજી પંચવર્ષી યોજનાની અંદર શું થયું તો કે ભાઈ ડીઆરડીઓની સ્થાપના થઈ ક્યારે થઈ ડીઆરડીઓની સ્થાપના મને કોમેન્ટ કરજો આ એક મહત્ત્વની સ્થાપના છે ડીઆરડીઓ તો ડીઆરડીઓની સ્થાપના કયા વર્ષમાં થઈ એ તમારે મને કોમેન્ટ કરવાનું છે ડીઆરડીઓ શું છે અને સ્વાસ્થ્ય ચિકિત્સા ઉપર આપણે ભાર મૂકો આ પંચ યોજનામાં બરાબર સ્વાસ્થ્ય ચિકિત્સા અને સમાજવાદી અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો આપણે